ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા વેપારીઓના મીટિંગ હોલને સીલ કરી દેવામાં આવ્યો છે. માર્કેટયાર્ડ દ્વારા આ વેપારી હોલનો વેરો છેલ્લા 6 વર્ષથી ભરવામાં આવ્યો ન હોવાના લીધે ડીસા નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક પછી એક વિવાદોમાં સપડાઈ રહેલો ડીસાનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વધુ એક વિવાદમાં સપડાયું છે. અગાઉ બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ પેનલ બનાવીને ચર્ચામાં આવ્યા હતા. તો આજે ડીસાનું માર્કેટ બાકી વીરાને લઈ ચર્ચામાં કેન્દ્ર બન્યું છે. ડીસા માર્કેટયાર્ડમાં વેપારી એસોસિએશનનો મીટિંગ હોલ છેલ્લા 6 વર્ષથી વેરો ભરેલો ના હોવાના લીધે પાલિકાએ સીલ કર્યો છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન આ ભરણું 5,90,000નું થઈ ગયું હતું અને ડીસા નગરપાલિકા દ્વારા અનેકવાર લેખિતમાં નોટિસ આપવામાં આવી હોવા છતાં માર્કેટયાર્ડ દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવતી ન હોવાના લીધે આજે નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીને પગલે બાકી વેરાધારકોમાં ફફડાટ મચી ગયો છે. આ અંગે વધુ વિગતો ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી હતી. આત્મનિર્ભર યોજના જે કોરોના કાળ દરમિયાન સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી એ સંદર્ભે નગરપાલિકાએ 10% અને 20% વળતરની જાહેરાત કરેલી હતી અને એ પછી યોજના પૂરી થયા પછી જે લોકો યોજના દરમિયાન પોતાનો વેરો ભરેલ નથી એ તમામ મોટા બાકીદારોને મિલકત સીલ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. જેના ભાગરૂપે આજે એપીએમસી માર્કેટયાર્ડમાં આશરે 5.5 લાખ જેવો વેરો બાકી હોવાથી એક મિલકત નંબર 4/5156 જેને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે. એ સિવાય પણ આ પ્રક્રિયા અને આ ઝુંબેશ આગળના દિવસોમાં ચાલુ રહેશે. જે પણ મોટા બાકીદારો છે તમામ મિલકતો સીલ કરી અને નગરપાલિકાનો બાકી જે વસૂલાત છે એને સખત રીતે વસૂલ કરવામાં આવશે.